છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે સમ વિશે સમજૂતી મેળવવાની છે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એક્ઝામ્પલ નંબર 9. હવે આ સમની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ સીધી જ અસર આપતા શીખવાનું છે કે પુનઃમૂલ્યાંકન કરી નવી ભાગીદારી પેઢી બનાવવામાં આવે, બરાબર? તો ત્યારે નવું પાકું સરવૈયું બનાવવાનું થાય. તો આ દાખલામાં પુનઃમૂલ્યાંકન ખાતું સીધું બનાવવાનું છે, એટલે સીધી અસર આપવાની છે તેમાં. ઉધારને જમા બાજુ અને મિલકતોની કિંમત અને દેવાની કિંમતમાં વધારો ઘટાડો થયા બાદનું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. તો રકમને પહેલાં સમજવી જરૂરી છે. તો પહેલું સ્ટેપ, રકમને વાંચી જાઓ અને હવાલાઓ ટીક કરો. હાર્દિક અલ્પેશ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ 5:3 હતું બેયનું, બરાબર? બે જ ભાગીદાર છે, જે બદલીને 3:2 કરવામાં આવ્યું. પુનઃમૂલ્યાંકન કર્યું અને પાકું સરવૈયું આપણને આપ્યું છે, બરાબર? તો શું કીધું છે? પેઢીના ચોપડે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરો અને પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સરવૈયું તૈયાર કરો, બરાબર? તો આની જેવો વિદ્યાર્થી મિત્રો આગળ જે આગલા લેક્ચરમાં જે સમ શીખ્યા હતા એ અને આ જે સમ શીખીએ છીએ એ, આ લેક્ચરના અંતમાં હું તમને આની જેવા બે સમ આપવાનો છું. તો ખાસ હોમવર્કની અંદર પ્રેક્ટિસ કરવી, ગણતરી કરવી, જેથી કરીને તમને દાખલાઓ આવડી જાય. તો શરૂઆત કરીએ. હાર્દિક અને અલ્પેશનું પાકું સરવૈયું જૂનું આપ્યું છે. મૂડી બાજુ મૂડી દેવા આપ્યા છે, ચાલુ ખાતાની બાકી આપી છે, લેણદારો બેંક ઓવરડ્રાફ્ટ ચૂકવાના બાકી ખર્ચા, મિલકત લેણા બધું બધી મિલકતો આપી છે ગાલખાદ સહિતની, બરાબર? અહીંયા ગાલખાદ આપવામાં આવી હોય એટલે જૂની ગાલખાદ રાખેલી જ છે અનામત સ્વરૂપની. પછી લેણી હુંડી મળવાની બાકી આવક અને રોકડ સિલક. તો કમ્પ્લેટ આપણું પાકું સરવૈયું સમજ્યા. હવે હવાલાને સમજશું વિદ્યાર્થી મિત્રો. તો હવાલા જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર. પહેલું, જમીન અને મકાનની કિંમતમાં 25% વધારો કરો. તો જમીન મકાનમાં ટીક કરી નાખવાનું, બરાબર? પ્લસ કરવાનું. ત્યારબાદ બીજું, ફર્નિચરની કિંમત 90% સુધી ઘટાડવી. જો આ યાદ રાખજો, 90% સુધી ઘટાડવી એટલે કુલ 100% હોય, આપણે 90% સુધી રાખી દેવાની. તો 100%માંથી કેટલી ઘટાડવી? 90% પહોંચી જાય 10%. સરસ. તો 10% ઘટાડવાની થાય, બરાબર? આ સૌથી મહત્ત્વનો, તો આ શબ્દ ઉપર ખાસ ધ્યાન આપવાનું છે. યંત્રોની બજાર કિંમત 72,000 છે, તો વધારો થયો કે ઘટાડો એ આપણે ધ્યાનમાં લેવાનું. યંત્ર ટીક કરવાના, ફર્નિચર ટીક કરવાનું. ત્યારબાદ આખર સ્ટોકની ચોપડી કિંમત બજાર કિંમત કરતાં 10,000 ઓછી છે. તો 10,000 આપણે ઓછી છે, બરાબર? એનો મતલબ શું થાય કે એનો અર્થ એવો થાય કે બજાર કિંમત છે એ 10,000 વધુ છે, બરાબર? બજાર કિંમત કરતાં 10,000 ઓછી છે ચોપડી કિંમત, તો બજાર કિંમત વધુ છે, તો વધારો કરવો પડશે આપણે બજાર કિંમતની અંદર, બરાબર? તો વધારો આપણે એટલે નવી કિંમત. ચોપડી કિંમત એ જૂની તમને આપેલી છે એ, અને બજાર કિંમત જે છે એ વધુ આપણે કેટલી લાવવાની છે ચોપડે, એ બજાર કિંમત એ છે આપણી પાસે, અને ચોપડી કિંમત લખવાની થાય. તો વધારો કરવાનો થશે, બરાબર? આ યાદ રાખજો આ હવાલો. સર, ઓછી છે એટલે કે આપણી કિંમત વધારવાની થાય ચોપડે લાવીએ એમાં. દેવાદારો પર 3600 કુલ ઘાલખાદ અનામતની જોગવાઈ રાખવાની છે, એટલે કુલ દેવાદારમાંથી કેટલા બાદ કરવાના? 3600 માઇનસ કરવાનું, પણ 1500 તો રાખેલા જ હતા, તો આપણે કેટલી ચૂકવવાની થાય? તો એ તફાવતની રકમ લખવાની થશે. ત્યારબાદ દેવાદારો ટીક કરવાના, આખો સ્ટોક ટીક કરવાનો. 6 નંબરનો હવાલો, લેણદારોમાંથી 5000 લેણદારો હવે નાણાં ચૂકવવાના નથી, તો આપણને નુકસાન થયું, બરાબર? તો આપણે દેવાનો ઘટાડો થયો તો ફાયદો થયો, તો પુનઃમૂલ્યાંકન ખાતે જમા બાજુ આવશે, બરાબર? અને લેણદારો છે આપણા જેટલા આપેલા હશે, બરાબર? એની અંદર જે કિંમત છે એને ધ્યાનમાં લેવાની થાય. તો ડાયરેક્ટ જે અસર આપવાની છે લેણદારોને ટીક કરવાના થાય આપણે. બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ 4564 નોંધવાનું નથી. બેંક ઓવરડ્રાફ્ટનું ચૂકવવાનું બાકી, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ છે, બરાબર? તો એની અસર ચૂકવવાનું નથી આપણે બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ. તો પુનઃમૂલ્યાંકન ખાતું છે એની અંદર ઉધાર અસર આપવાની થાય, અને ચૂકવવાનું બાકી આપણા માટે દેવું કહેવાય, એટલે નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અસર. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ બધા હવાલાની બે અસર આપવાની થશે, બરાબર? જ્યારે પાકું સરવૈયું બનાવવાનું થાય છે ત્યારે, એક પુનઃમૂલ્યાંકનમાં વધારો ઘટાડો નોંધવાનો મિલકતો અને દેવામાં, અને બીજી મિલ્ક પાકા સરવૈયાની અંદર મૂડી દેવા અને મિલકત લેણા બાજુ પ્લસ માઇનસ કરવાનું અને અસર આપવાની, બરાબર? તો આવી રીતના આપણે દાખલાની ગણતરી કરવાની છે. રકમ સમજી લીધી, જે હવાલા હોય મિલકતોને દેવાના એ ટીક કરી લીધા. હવે શરૂઆત કરવાની. તો સૌ પ્રથમ પહેલા હવાલાથી શરૂ કરી, જમીન અને મકાનની કિંમત 25% વધારો કરવાનો છે. તો આપણે પાકા સરવૈયામાં જમીન મકાન જોવાના, જમીન અને મકાનની કિંમતમાં કેટલા? 25%. તો 2,00,000 આપેલા છે ને, તો પહેલાં જમીન અને મકાન જે છે એની કિંમત આવે ક્યાં? જમીન મકાન અંદર નાખવાના, મિલકત લેણા. જમીન મકાન કેટલા? તો કે 2,00,000 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, તમારે બુક્સ સાથે લઈને
બેસું જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે, બરાબર. રકમની અંદર હું બોલતો જઈશ જે પહોંચીએ છીએ એમાં, અને એની અસરો અહીંયા આપતો જઈશ. તમારે એ સમજતું જવાનું છે. તો જમીન મકાન 2 લાખ હતા, કેટલા ટકા એની અંદર વધારો કરવાનો કીધો છે? તો +25% વધારો, બરાબર. તો વધારો કરીએ એટલે આના 25% કરવાનું, 2 લાખ × 25% એટલે કેટલા થાય? 50,000. તો એની અસર એક અહીંયા આપી. તો મિલકતની કિંમતમાં વધારો, એની બીજી અસર ક્યાં આવશે? પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ. તો આ બાજુ લખવું પડશે જમીન મકાન ખાતે, બરાબર. 25% થાય છે, જેટલો વધારો કરીએ ને એટલી જ અસર અહીંયા આપવાની છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા 50,000 આપી દીધા આપણે. તો ખ્યાલ આવ્યો, પહેલો હવાલો આપણો પૂરો થઈ ગયો. ત્યારબાદ બીજો છે ફર્નિચરની કિંમત 90% સુધી ઘટાડવી. તો ફર્નિચર આપણી પાસે છે કેટલું? તો ફર્નિચરને અસર કરે છે, તો અહીંયા ફર્નિચર લખી નાખું છું. ફર્નિચર મિલકત લેણા બાજુ આવશે, એટલે જૂના પાકા સર્વેની જે મિલકતો છે એ નવા પાકા સર્વેમાં આ બંને બનાવીને રાખવાના છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સર્વેયું જે છે. તો ફર્નિચર આપણું હતું 40,000, તો 90% સુધી રાખવાની છે, એટલે કેટલો ઘટાડો કરવાનો થાય? તો ઘટાડો થાય 10%, બરાબર. કેવી રીતના એવા ખબર પડી ને? તો ખાસ આના 10% કરવાના, 40,000 × 10% એટલે કેટલા થાય? 4,000. રકમ બહારના ખાનામાં આપણે પછી મૂકીશું, પહેલાં એ 2 અસર આપી દેવાની. તો ફર્નિચરની મિલકતની કિંમતમાં ઘટાડો કઈ બાજુ આવે? પુનઃમૂલ્યાંકન જમા કે ઉધાર? સરસ, ઉધાર બાજુ. તો અહીં લખવું પડે ફર્નિચર ખાતે કેટલા? તો કે 4,000 રૂપિયા, બરાબર. તો આગળ વધીએ હવે. એના પછીનો હવાલો ત્રીજો છે, યંત્રની બજાર કિંમત 72,000ની છે. તો યંત્ર આપણને આપ્યા છે કેટલા? પાકા સર્વેમાં જુઓ, જૂના પાકા સર્વેમાં યંત્રો આપણી પાસે છે, યંત્રો 80,000ના, અને કેટલા નક્કી થયા બજાર કિંમત એની? તો બજારમાં દર્શાવવાના થયા છે 72,000, બરાબર. તો એમાં શું થયો? સરસ, ઘટાડો. તો ઘટાડો કેટલાનો થયો કહેવાય? અહીં તફાવતથી મેળવવાનો, બરાબર. 8,000 રૂપિયાનો, એટલે 72 આવી ગયા. હવે 8,000નો યંત્રમ ઘટાડો, પુનઃમૂલ્યાંકન કઈ બાજુ? ઉધાર બાજુ. સરસ, યંત્રો ખાતે, બરાબર. અહીં દર્શાવી દેવાનું કેટલા? 8,000 રૂપિયા. અહીંયા તમે જે દર્શાવો છો એ આપણી બજાર કિંમત હોય છે, અને જૂના પાકા સર્વેમાં આપી છે એ આપણી કઈ કિંમત વિદ્યાર્થી મિત્રો? ચોપડે કિંમત, બરાબર. તો આ ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદનો 4 નંબરનો હવાલો છે, એટલા માટે સમજાવ્યું મેં તમને આ આખર સ્ટોક. તો આખર સ્ટોક મિલકત લેણા બાજુ આવે. તો આખર સ્ટોક છે કેટલો પહેલાં? 45,000, બરાબર. ત્યારબાદ એમાં શું કીધું છે? ચોપડે કિંમત બજાર કિંમત કરતાં 10,000 ઓછી છે. તો ચોપડે કિંમત છે એ 10,000 ઓછી છે, તો આપણે અહીંયા કેટલી હોય જે બજાર કિંમત છે? 55,000 હોય તો ચોપડે કિંમત 10,000 ઓછી થાય ને. તો આમાં શું કરવો પડે? આપણે વધારો, બરાબર. કેટલો વધારો? તો કે 10,000. તો મિલકતની કિંમતમાં વધારો આવે ક્યાં? પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ. અહીં લખવું પડે આખર સ્ટોક ખાતે કેટલા? તો કે જેટલો વધારો થયો એટલી જ રકમ આવશે. તો આગળ વધીએ. એના પછી 5 નંબરનો આપણો જે હવાલો છે, દેવાદારો પર 3600 ગાલખાદ રાખવાની. તો દેવાદાર આવે કઈ બાજુ? મિલકત લેણા બાજુ. લખું છું દેવાદારો કેટલા આપ્યા છે જૂના પાકા સર્વેયામાં? 30,000ના છે. એની અંદર કેટલી ગાલખાદ અનામત રાખવાની કીધી? ટૂંકમાં લખું છું, ગાલખાદ અનામત 3600, એ માઇનસ કરવાની છે અને બહાર એની રકમ લખી નાખવાની આપણે, બરાબર. તો 3600 છે. હવે આપણને જૂની ગાલખાદ અનામત આપી છે કેટલી? આપણને જુઓ તો પાકા સર્વેમાં 1500 આપી છે ને. તો 1500 અને આપણે નક્કી થઈ 3600, તો વધારે ચૂકવવાની થઈ. તો ગાલખાદ અનામત ઘટાડો થાય છે ને, આપણે મૂડી વધારે ચૂકવું જોઈએ. 1500 પડી હતી ને, હજી 3600 કુલ ચૂકવાની. તો ગાલખાદ અનામત પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ આવશે, બરાબર. વધારો હોય એટલા માટે. તો ગાલખાદ અનામત ખાતે 3600 − 1500 પડી હતી, પહેલાં એ ચૂકવી દઈને બાકીના 3600 બીજા કેટલા ચૂકવવાના થાય હજી? તો કે 2100 રૂપિયા હજી ચૂકવવાના થશે, બરાબર. દેવું છે આપણું, અનામત સ્વરૂપે રાખીએ છીએ એટલા માટે. ત્યારબાદ એ પૂરો થઈ ગયો હવાલો 5 નંબરનો. 6 નંબરનો છે, લેણદારોમાંથી 5,000 લેણદારોને હવે ચૂકવવાના નથી, બરાબર. તો લેણદારો છે કેટલા આપણા? અને લેણદારો આવે કઈ બાજુ? સરસ, મૂડી દેવા બાજુ, અંદરના ખાનામાં જ મૂકવાના, જેના ઉપર હવાલો હતો એ 35,000. તો કેટલા ચૂકવવાના નથી? તો એની અંદર શું થાય? ઘટાડો થાય ને. કેટલા? 5,000 ચૂકવવાના નથી. તો બહારના ખાનામાં આપણે મૂકી દઈએ 30,000. હવે 5,000 ચૂકવવાના નથી એટલે ફાયદો થયો લેણદારોને, એટલે પુનઃમૂલ્યાંકન કઈ બાજુ આવશે? દેવામાં ઘટાડો એ પુનઃમૂલ્યાંકન જમા બાજુ. લેણદારો ખાતે જેટલો ઘટાડો છે 5,000 રૂપિયાનો. ત્યારબાદનું છેલ્લો જે હવાલો છે, બેંક ઓવરડ્રાફ્ટ પરનું વ્યાજ 4,500 ચૂકવવાનું બાકી, એટલે નોંધવાનું બાકી, એટલે એને શું કહેવાય? ચૂકવવાનું બાકી
બીઓડી નું વ્યાજ ટૂંકમાં લખું છું કેટલું છે, 4500 રૂપિયા. અને બીજી અસર ક્યાં આવશે, ચૂકવવાનું બાકી એટલે દેવું છે ને, તો મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી વ્યાજ, બરાબર. તો આપણે એની અંદર બીઓડીની અંદર ચૂકવવાના બાકી વ્યાજની અંદર તમે જોઈશો તો આપણી પાસે ડાયરેક્ટ આપેલું જ છે સીધી અસર, બેંક ઓવરડ્રાફ્ટ 90,000 રૂપિયા આપણી પાસે છે, બરાબર. તો અહીંયા બીઓડી લખવો પડે આપણે, કેટલો છે એનો 90,000, બરાબર. તો એની અંદર બીજું ચૂકવવાનું બાકી શું થાય એટલામાં પ્લસ થાય, તો 4500 પ્લસ કરી દેવાના અને બહારના ખાનામાં એની રકમ હું મૂકી દઉં છું. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ બધી અસરો આપણે આપી દીધી, પુનઃમૂલ્યાંકન, મૂડી દેવા, મિલકત લેણા, બરાબર. તો હવે જે બાકીની મિલકતો વધી છે એ આપણે અહીંયા બહારના ખાનામાં દર્શાવી દઈએ. 50,000 એટલે 2,50,000 એની બાકી અહીંયા પ્લસ થશે એટલે આ માઇનસ થશે એટલે 36,000 વધશે, 72,000, બરાબર. હવે એક કઈ જૂના પાકશ્રયમાં જોઈ લેવાનું, કઈ મિલકત બાકી છે, રોકાણો. તો રોકાણો લખી નાખવાના આપણે 60,000ના, બરાબર. આખર સ્ટોક આવી ગયો, દેવાદાર આવી ગયા, લેણી હુંડી. તો લેણી હુંડી દર્શાવી દેવાની, બહારના ખાનામાં કોઈ હવાલો નથી એટલે 15,000નો, બરાબર. મળવાની બાકી આવકો પણ દર્શાવી દેવાની, મિલકત લેણા બાજુ 15,000 જૂના પાકશ્રયમાં. પછી રોકડ સિલક આપી છે એ પણ દર્શાવી દેવાની, 1,10,000. હવે મૂડી દેવા બાજુ જુઓ તો જૂના પાકશ્રયમાં શું આપ્યું છે, મૂડી આપી છે હાર્દિક. કોની કોની છે, તો કે હાર્દિકની 1,10,000 અને અલ્પેશ બંનેની મૂડી આપી છે 90,000. તો કુલ બહારના ખાનામાં દર્શાવી દઈએ 2,00,000 રૂપિયા. જો અહીંયા છે ને આપણે કોઈ મૂડી ખાતાને ચાલુ ખાતા બનાવતા નથી, કોઈ અસર નથી ને એટલે, બાકી બનાવવા પડે વિદ્યાર્થી મિત્રો મૂડી ખાતાને ચાલુ ખાતા, આપણે ડાયરેક્ટ અસર આપી છે. ત્યારબાદ છે ચાલુ ખાતાની, મૂડી દેવા બાજુ છે. હવે ચાલુ ખાતાની બાકીમાં હાર્દિકની, બરાબર, 1,55,000 છે અને અલ્પેશ છે એની બાકી 1,00,000 રૂપિયા છે. હવે અહીંયા ચાલુ ખાતા બનાવીએ છીએ એટલે પુનઃમૂલ્યાંકન ખાતું પહેલાં બંધ કરવું પડે. બાકી જે દેવા છે એ દર્શાવી દઉં છું, એક ચૂકવવાના બાકી ખર્ચા બાકી રહ્યા છે દેવામાં એ એક મૂકી દઉં એટલે પૂરું થઈ જાય, બરાબર. તો બધી વિગત આવી ગઈ, ચૂકવવાના બાકી ખર્ચા, જૂના પાકશ્રયમાં જેટલી વિગત બાકી હતી એ બધી મૂકી દીધી. હવે કયું ખાતું બંધ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? પુનઃમૂલ્યાંકન ખાતું. તો પુનઃમૂલ્યાંકન ખાતામાં સરવાળો કરો, કઈ બાજુનો સરવાળો વધારે છે. તો જમા બાજુનો વધારે આવે છે, 65,000 છે, એ જ તેનો સરવાળો કઈ બાજુ લાવશું, ઉધાર બાજુ લાવશું 65,000. એમાંથી આ બધી વિગતો માઇનસ કરશું એટલે અહીં મળે છે 46,400. આ નફો છે એ ક્યાં લઈ જવાનો, તો કે ચાલુ ખાતે, અને કયા પ્રમાણમાં વેચવાનો, જૂના પ્રમાણમાં 5:3 પ્રમાણમાં, બરાબર. હાર્દિક ના ભાગે અને અલ્પેશ આ બંનેને વેચી દેવાનું, આના ભાગે આવશે 29,000 અને 17,400. તો આ બંને ક્યાં લઈ જવાનું, તો કે બેના ચાલુ ખાતાની બાકી હોય ને એમાં શું થાય, પ્લસ થાય નફો. તો જુઓ, મેં ચાલુ ખાતાની બાકી અંદરના ખાના મૂકી દીધું, અહીં ચાલુ ખાતા આપ્યા છે એટલે જો ન હોત તો ક્યાં પ્લસ થાત, સરસ મૂડી ખાતામાં. તો અહીંયા પ્લસ કરીએ, નફો હાર્દિકનો કેટલો હતો, 29,000, એ બહારના ખાના મૂકી દો 1,84,000, અને અલ્પેશના ભાગે કેટલો નફો આવ્યો હતો, તો કે 17,400, એ પણ બહારના ખાનામાં 3,01,400. તો બંને બાજુ બધી બાકીઓ બહારના ખાનામાં આવી ગયેલી છે, જોઈ લેવાનું, ચેક કરી લેવાનું, બરાબર. તો અહીંયા પાકા સર્વેનો મૂડી દેવા અને મિલકત લેણા બાજુનો સરવાળો સરખો થવો જોઈએ તો તમારો દાખલો સાચો વિદ્યાર્થી મિત્રો. તો સરવાળો કરીએ એટલે મિલકત લેણા બાજુ 6,29,400 થાય છે અને મૂડી દેવા બાજુ 6,29,400. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો જે દાખલાની ગણતરી આપણે કરી એના વિશે સમજૂતી તમને મળી હશે. તો મેં જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે તમને સ્વાધ્યાયની અંદર તમારી ચોપડી છે એની અંદર 10 નંબરનો રાજેશ પુષ્પા અને પ્રતિભાવાળો શ્રીનાથજી ટ્રેડર્સનો છે એ સમ તમારે ગણવાનો છે. અને અત્યારે જે ગણ્યા એની જેવો સમ છે આ 11 નંબરનો મંજુ પ્રભા અને મીના. તો પ્રેક્ટિસ કરવી વિદ્યાર્થી મિત્રો, નો ખ્યાલ આવે ત્યાં ક્વેશ્ચન તમે પૂછી શકો છો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલો નહીં. થેન્ક યુ.